હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? આઈ હોપ કે તમે લોકો મજામાં છો. તો અત્યારે વાગ્યા છે 8:15 અને હું અત્યારે રેડી હજી સુઈને બેઠો છું. અને હવે થોડી વાર પછી રેડી થઈ આપણે બાકી છે તમારે. અને મારા મમ્મી પણ રેડી થઈ ગયા, એરપોર્ટ કામ પર જવા નીકળવા લાગશે. હવે એમને પણ કામ પર જવાનું છે. અને હજુ આ ભાઈ સાહેબ સૂતા છે, મારા ભાઈ એન્ડ મારા બા બેઠા છે હજુ. તો ચાલે પહેલાં કામ મારું કામ પર પૂરું કરી નાખું. જો પાણી ગરમ કરવાનું છે તો એ જ કરી નાખીએ. અને પછી બ્રશ કરીને ચા પી લઈએ નાઈ ભાઈને. અને પછી બરાબર તો ગાઈસ, ફાઇનલી આપણે ગરમ પાણી તો મૂકી દીધું છે. અને હવે થોડી વાર પહેલાં બ્રશ કરી લઈએ અને પછી જઈને આપણે બ્રશ કરી લઈએ, ત્યાં લગી ચા પી લઈએ, ત્યાં લગી સુધી આ ગરમ પાણી તૈયાર રેડી થઈ જશે. એન્ડ લેટ્સ સી, તો ગરમ પાણી આજે રેડી થઈ જાય, ચા પણ પી લઈએ, પછી આપણે રાખવા લઈએ બરાબર પાછા. તો ગાઈસ, હું થઈ ગયો છે રેડી. અને હવે ફ્રેશ થઈ મારે મમ્મી તો ગયા છે કામ પર. અને મારે હવે મારું ગરમ પાણી લઈએ. હા ગાઈસ, આ મારો પહેલો અને ફર્સ્ટ વ્લોગ છે, તો આ બ્લોગને પ્લીઝ સપોર્ટ કરજો, ઠીક છે? તો ગાઈસ, ફાઇનલી બહારનું ગરમ પાણી મૂકાઈ ગયું છે. એટલે બા હવે થઈ કરીને પછી એ લોકો પણ નહીં આવશે જઈને. અને મારે હવે મમ્મી કંઈ મારું ગરમ પાણી મૂકી ગઈ છે, તો હવે મારે કરવાનું છે ચા ને નાસ્તો. ચા આપણે લઈ લઈશું અને આપણે લઈ લઈશું અહીંયા મારો સ્પેશિયલ ટી કપ, સ્પેશિયલ ટી કપ અને હું કહું અને અને મૂકી દઈશું. અને ચા હવે ચા પીને આપણે ફટાફટ ચા પીને મળીએ પાછા અને રેડી કરીએ. અને હું થઈ ગયો છું, તો બહારનું ગરમ પાણી પણ થઈ ગયું. નવરા ભાઈ તો હું સુધાર થઈ મારા ભાઈ તો. એન્ડ હું ગરમ પાણી ખાઈ ત્યાં સુધી હું ચા પી લઉં. એન્ડ ગાઈસ, આ બધું કહેવાનું છે, હું મારું નામ કહેવાનું ભૂલી ગયો. તો મારું નામ છે રાજ. એન્ડ મારું નામ ફૂલ નેમ છે રાજ પટેલ. અને તો સૌથી પહેલાં બધું કામ કરવા પહેલાં આપણે જઈ જઈએ મહાદેવના મંદિરે પર, અને પછી જઈ ગયું આપણા મંદિર પર. તો આપણે નીકળી જઈએ ત્યારે મહાદેવ મંદિર પર. પણ આજે અત્યારે માસ મારે અત્યારે માસ્ક માં બીજો લેવલ છે ત્યારે. તો પહેલાં તો ગાઈસ, ફાઇનલી બહારનું ગરમ પાણી થઈ ગયું છે રેડી. અને પાણી મેં કાઢી નાખ્યું છે અંદર બાથરૂમમાં. અને હવે બહાર થઈ કરીને પછી એક વાર નવા જશે. અને મારે અત્યારે આ 3 દિવસથી લગાતાર મારે ઘર સુટીમાં ચાલતું હતું. બાકી મેં નવું ઘર સુટિંગ કર્યું છે બીજી જગ્યા પર. પહેલાં હું જ્યારે જતો ત્યાં નથી જતો હું. અને હું કર્યું છે બીજી જગ્યાએ શિફ્ટિંગ. અને હવે 3 દિવસ લગાતાર કામ ચાલ્યું છે. રાત્રે 11:30 સુધી હું ફ્રી નથી જોયા આજે કાલે સાંજે. અને હું હજુ સવારે જસ્ટ 8 વાગે બેઠો છું. અને તમારું મેં વ્લોગિંગ ચાલુ કર્યું છે. બાકી એટલું કામ આવી ગયું લગાતાર, હજુ પણ થોડું કામ બાકી છે. એ પણ આ કામની અંદર પૂરું થઈ જશે. કારણ કે જો તમને બતાવું આજે ફોલ્ડિંગ વરસ બધું આ બધું કામ મારે બાકી છે. આ બધું ફિટિંગ કરાવવાનું બાકી છે. આ છે ટેબલ પર ટીવી છે, બહુ બધું મારે જો કામ થયું. કેટલા 80% થયું હોય ને એવું લાગે છે. 80% અને 20% બાકી છે બધું ફિટિંગવાળું. કારણ કે આ બધું હજુ અમે લોકો સાંજે જ આવે 11:30 વાગે સુધી આ બધું કમ્પ્લીટ કર્યું છે. હજુ જે મારું પીસી હતું એ પણ અત્યારે મેં રિપેરિંગ કરવામાં આવ્યું છે, જેથી એનું મોનિટર અહીંયા પડ્યું છે. અને સીપીયુ બીજી જગ્યાએ બાબા કોમ્પ્યુટર રિપેરિંગમાં આપ્યું છે. અને હજુ ત્યાં પણ લેવા જવાનું છે. અને હજુ આપણે ટ્રાયપોડ જે હતું એ, અને આપણે જે બીજું પહેલેથી ટ્રાયપોડ હતું નાનું, એ તારે થોડું તૂટી ગયું હતું. એના કારણે મારે બીજું નવું ટ્રાયપોડ મંગાવવું પડ્યું હતું, જે આપણે તમે પહેલાં મારી ચેનલમાં જોયું છે. અને ચેનલ અમે નહીં જોયું હોય, પણ અત્યારે એ ચેનલ અત્યારે ઓફિયર છે એમાં, એટલે તક બંધ પડી છે. તેને જો થોડો સમય ચાલશે ને તેને હું અત્યારે થોડા સમય પછી 1-2 મહિના પછી એને પાછું ચાલુ કરાવી શકીશ.
કે તમારો ફૂલ સપોર્ટ હશે તો ગાઈઝ સપોર્ટ કરજો. અને હજુ સુધી આ ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ હા નીચે બેલ આઇકન પ્રેસ કરજો જેથી અમારો વિડીયો કોઈ પણ જે તમારી પાસે આવી જાય. એન્ડ આ ભાઈ સમજુ છું અચ્છા મારો નાનો ભાઈ જે હજુ સૂતો જ છે એન્ડ હવે મારે જવાનું છે. પહેલાં તો અમારો જે ગેસનો માર્કો છે એમને એને હજી મારે ગાડીમાં હજી ફ્યુલ નખાવાનું બાકી છે. ફ્યુલ નખાવીને પછી હું પહેલાં તો હું ગેસનો માર્કો લેવા જઈશ અને પછી ફ્યુલ નખાવીને પછી હું ગેસનો હું ભરાવા જઈશ. એટલે મારે આજે અને કાલે ફૂલ તો જ કામ છે. એટલે આ હું અત્યારે તો હવે હજી સુધી મારે હું કોલેજ પણ કરું છું અત્યારે હું આઈટીઆઈની અંદર કોમ્પ્યુટર ઓપરેટરનું આવાસ્ટન્ટ એમાં હજુ છેલ્લા બે ચાર દિવસથી હું કોલેજ પણ નથી ગયો આ જે સિગર શિફ્ટિંગના કારણે. કારણ કે પપ્પા અત્યારે જાય છે ઓફિસે ઘરમાં ઘરે પછી એની મમ્મી જાય છે કામ પર અને મારે હું એટલું જ થયું ઘરેમાં અને બધું મારા સુખ માટે એટલા માટે પહેલાં તો હું અત્યારે તો સૌથી પહેલાં તો હું જઈ આવું છું મહાદેવના મંદિર પર હર હર મહાદેવ. તો સૌથી પહેલાં આપણે પહેલી લઈ આપણે જઈએ પહેલાં મહાદેવના મંદિર ઉપર પછી ત્યાંથી આપણે ગણપતિ બાપ્પાના મંદિર પર જઈશું. ગણપતિ જઈએ આપણે મંદિર જવા માટે ત્યાંથી થોડાક અને પછી આપણે આ બધું સામાન જે પહેર્યો છે એને આપણે જોશું બરાબર છે. ફિટિંગ ઓકે ચાલો તો આને અત્યારે કરી લે બંધ એન્ડ અને હું રહું છું સુરતથી. તો અત્યારે આપણે નીકળી જઈએ પહેલાં તો મહાદેવના મંદિર પર જઈએ પછી ગમે આપણા મંદિર પર જઈએ અને પછી આપણે જેટલું કામ છે એટલું પડાવી દઈશું બરાબર છે. એન્ડ તો આપણે જઈ ગઈએ ઓકે તમારી પાછા મહાદેવના મંદિર પરથી દર્શન કરતા પાછા કરે ઓકે. હું આવી ગયો છું મંદિરે મહાદેવના મંદિરે અને ગમતે ત્યાં મંદિરે જઈને અને આ પૈસા પાછું પણ સુતા જ છે. આ મારો નાનો હોય છે વખત નથી અને આપણે આમંત્રણ આવ્યું છે લગ્નમાં જવાનું છે. તો હજી હજુ હમણાં હું જસ્ટ આવ્યો જ છું અને આ ગણપતિ આવી છે. તો અત્યારે તો હું મારે હું મારા માટે હું હવે મારે ઇલેક્ટ્રિક વાળાને કોલ કરવું છે અને તમને બહારથી થોડો અવાજ પણ આવતો છે પણ ખબર ચાલતો નથી આવ્યો અવાજ છે પણ આ બારીમાંથી મારે છે ને થોડોક અમે લોકોએ જે ફ્લેટ લીધો છે અમે લોકોએ એ થોડોક લોડ પણ લીધો છે લાઈટ વગરના ભાઈ બિલ એટલે અને અત્યારે વગર છે સવારે અને અત્યારે હું જઈશ થોડુંક કામ પર અને એટલે કામ પર અત્યારે નથી જતો હું જાઉં છું કામ પર નાઇટમાં. નાઇટમાં સાંજે 8 વાગે જાઉં છું અને સવારના 8 વાગે હું કામ પર જાઉં છું. આવી રીતે હું અત્યારે તો 3 દિવસ કામ પર નથી ગયો પણ આમ જાઉં છું 8 વાગે અને 8:30 આવું છું. અથવા આવીને થોડું સુઈ જાઉં અને પછી કોલેજ જવા નીકળું છું અને અમુક અમુક દિવસે થોડું વહેલા પણ આવ્યો કામ પરથી એટલે કોલેજ પણ વહેલા આવી જાઉં. અત્યારે તો હું પહેલાં બાટલો હું છે ને ગાડીનો ફ્યુલ પુરાવી દઈશ અને પછી જઈશ અને નક્ષત્રમાં સૌથી પહેલાં આ ભાઈ ઉઠી જાય એ પછી આને લઈને મને જવાનું છે જસ ઓકે. તો જસ્ટ અત્યારે હું જસ્ટ ફોન મારો કેમેરો જે છે ભરતો ભરતો રહી જાય અને એટલા માટે તો લેટ્સ ઓકે. તો અત્યારના વાગ્યા છે ઓના 10:00 અને હા ગાઈઝ હું અત્યારથી કરું છું ડેલી બ્લોગિંગ સ્ટાર્ટ. તો મારા હવે ડેલી બ્લોગ બ્લોગ આવશે વિડીયો આવશે અને બસ થોડી વાર પર જઈશ બહાર થોડો
કાઢી લઈને અને થોડું કામ પટાવી આવી, પછી બપોરે લાઈફ ફિટિંગનું બધું કામ આવશે, કામ બાકી બધું લાઈફ ફિટિંગનું કામ આપશે અને પછી એ કામ પૂરું કરશું. અને ત્યાં જોઈએ મારો ભાઈ આવે છે બહાર, એટલે પછી આપણે શું કરીએ નીકળીએ એવું કામ રૂટિનમાં. બરાબર, ફાઇનલી આ ટેપી થઈ ગયો છે. ઓ ભાઈ અહીંયા હાઈ તો બોલી દે યાર. હા, તો અત્યારે હું જાઉં છું કામ પર. એવી આપણે આવું છું, તો ચલો હું કરી દઉં. ફાઇનલી ગાડી નીકળી ગઈ છે અને આપણે નીકળીએ. ચાર બાપ મળશે. હો હો હો, એટલું બધું એટલું બધું ગાડી જીત તો મારી શકે છે અમારે. કારણ કે ગાડી છે ને થઈ ગઈ છે, આ જો એક જ એક વાર ચાલુ કરશે ખતરનાક કહેવાય. એક જ એક મારી પહેલી ખતરનાક થયું છે, એટલે સાચી નથી. ગાડી પણ ધીમી ચાલે, કારણ કે આની અંદર પેટ્રોલ જ નથી, ઓછામાં ઓછું છે ગાડી. પેટ્રોલ જ નથી ગાડીમાં. પેટ્રોલ પંપ ક્યાં છે? સામે પેટ્રોલ પંપ થઈ ગયો છે. અમે નીકળી ગયા છે કામ, થોડું જે કામ છે એ એના. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો લઈ લીધો છે ગેસનો, ગેસ સિલિન્ડર. અને હવે જઈશું ગેસ એજન્સી, ગેસ એજન્સી પર ત્યાં જઈને આ સિલિન્ડર ભરાઈ જશું અને પછી જશું ઘરે. અહીંયા આવીને ખબર પડી છે કે ગેસ ને અમારો ગેસનો સિલિન્ડર અમારી ઘરે જ વહી ગયો છે. અત્યારે અભી જસ્ટ જ્યાં અમે જૂના મકાનમાં રહેતા હતા ત્યાં વહી ગયો છે, એટલે અત્યારે જઈએ છીએ ત્યાં. હવે ગેસનો સિલિન્ડર ત્યાં લઈ લેશો. જસ્ટ અત્યારે હું આવ્યો છું મજરા ગેટ મારા બાની દેવા લેવા માટે, કારણ કે હું સિલિન્ડર લઈને પછી હું સીધો અહીંયા આવ્યો છું. અને આની પાછળ છે મારી કોલેજ જ્યાં હું આવું છું, પણ આ બે દિવસથી આવ્યો નથી, કામ છે એટલે થોડું. અને હવે પછી હું જાઉં અહીંયા દવા લઈને, પછી મારી સવારના વાગ્યા છે 11:30, અને હું હજી તો દવા લઈને હું જસ્ટ આવ્યો જ છું. સીધો હું જઈશ એથી ઘરે, તમારી ઘરે. તો હું બાની દવા લઈને આવી ગયો છું ઘરે, અને ઘરે આવતા જ થઈ ગયું છે જમવાનું ચાલુ. તો ગાઈઝ આજનો આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ, અને મળીએ નવા બ્લોગની સાથે નવા. અને હા, આપણે આ બ્લોગ ડેલી બ્લોગિંગ કરવાના છીએ, તો એવરી ડે વિડીયો આવશે. અને તો પછી આ વિડીયો લાઈક કરો, જેનો પણ હોય તો સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નવા બ્લોગની સાથે, નવા બ્રેન્ડની સાથે. લેટ્સ સી, જય હિન્દ, જય ભારત.